રાજકોટના વાગોદડમાં દીપડો દેખાતા દહેશતનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે. બાઇક પર જઈ રહેલા ખેડૂતોએ દીપડો જોયો હતો, તો દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગે સાંજે અને રાત્રે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. વાગોદડમાં દીપડાના ફૂટપ્રિન્ટ પણ જોવા મળ્યા છે. રાજકોટ તાલુકો અને પડદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદડની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે. એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે. એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન અને સાંજના સમયે, અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને બને ત્યાં સુધી લોકોને કોઈપણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.